પક્ષ હોય કે વિપક્ષ, તમામ નેતાઓને ખબર પડી ગઈ છે કે જો હવે જનતાના સવાલો નહીં ઉપાડીએ તો હવે આ જનતા આપણને સ્વીકારશે નહીં, અને એટલા માટે જ હવે એક બાદ એક તમામ નેતાઓ હવે જનતાને પડતી હાલાકીને લઈને પત્ર લખી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાળુસી ડાભીને હવે ચર્ચાનો વિષય એટલા માટે બનાવવામાં આવ્યા છે કારણ કે તેમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમના પત્રથી હવે એક નવો જ વિવાદ સર્જાયો છે. કાળુસી ડાભી પૂર્વ ધારાસભ્ય હોવા છતાં એમએલએ લેટર પેડ પર મુખ્યમંત્રીને પત્ર લખતા સમગ્ર મામલો સામે આવ્યો. ચાલો જાણીએ શું છે આ ઘટના. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કપડવંજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ચૂંટણીનો ભાગ બન્યા, જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર દેવુસિંહ સામે હારી ગયા. હવે તેઓ એક લેટરપેડના કારણે વિવાદમાં આવ્યા છે. વિવાદ એમ છે કે કાળુસિંહ ડાભીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કાળુસિંહના જણાવ્યા મુજબ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની તપાસ માટે તેમણે એક લેટર લખ્યો, પરંતુ તેમણે પૂર્વ ધારાસભ્ય હોવા છતાં એમએલએ લેટર પેડ પર આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો તે બાબત હવે ચર્ચાઈ રહી છે. કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી હજુ પણ ધારાસભ્ય હોય તેવો લેટર લખી મુખ્યમંત્રીની રજૂઆત કરી. આ સમગ્ર બાબત અંગે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ લેટર મારા પીએ લખવામાં ભૂલ કરી છે. તેમના પીએ લેટરમાં એમએલએ આગળ એક્સ લખવાનું ભૂલી ગયા. કાળુસિંહ ડાભીએ આગળ કહ્યું કે લેટર મારા ધારાસભ્યના સમયનો છે અને તેના પર મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પરંતુ હાલમાં સરકાર લેટર પર ધ્યાન ન રાખી મારા કઠલાલ કપડવંજ વિધાનસભામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં માર્ગ અને મકાન હેઠળ મંજૂર રસ્તાઓમાં ભ્રષ્ટાચારની તપાસ કરે. તેમણે આગળ એવું પણ કહ્યું કે આ રોડના કામ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં પણ ભરવા જોઈએ. ના, એ અમે લેટર લખ્યો એ અમારા પીએની થોડી ભૂલ થઈ જશે, પણ અમે મુખ્યમંત્રીશ્રીના અમે લેટર અમારો લખ્યો. અહીંયા જે રસ્તાઓના જે ભ્રષ્ટાચાર બાબતે એમનું ધ્યાન દોરવા માટે અમે કાગળ લખ્યો, પણ નીચે જે અમે છે અમારી જે અમે સહી કરી એમાં અમે પૂર્વ ધારાસભ્ય લખ્યું, પણ ઉપરના ભાગે અમારા પીએની ભૂલથી અમે એક્સ એમએલએ લખવામાં અમે ભૂલ કરી છે. અમે અમે અહીંયા સરસવડી મેઇન રોડથી છીપિયાલ અને છીપડી તોણા મેઇન રોડથી મોટી મોડેલ, છીપડી મેઇન રોડથી અરાલ, કોણિયાલથી સરાલી અને ચરેડમાં હુકા તલાવડી એવા ઘણાય રસ્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રી અમને 21, 22, 23, 24 અમને ઘણાય કરોડો રૂપિયાના એમને અમને રસ્તા આપ્યા હતા ગ્રામીણ લોકોની સુખાકારી માટે, પણ આ રસ્તા ઉપર મોટા ભાગે બધે કામ પૂર્ણ થયાનો બોર્ડ મારી દેવામાં આવ્યો છે. એટલે મોટા ભાગે બધે બધા ગામે ગામથી બધાના આમ જનતાના બધાના ફોન આવતા હતા કે સાહેબ અમારા ગામે બોર્ડ વાગી ગયો અને રસ્તાઓ પૂરા થયા, રસ્તાઓમાં કામ થયું નહીં, તો એમની હકીકત શું છે? એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કાગળ લખ્યો અને એની તપાસ કરવા માટે અમે માન્ય મુખ્યમંત્રીને આગ્રહ કરતો કે અમે કાગળ લખ્યો. અમારો અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.